આ અદ્વૈત સાધનાના સાધકો માટે શાસ્ત્રો ચાર પ્રકારના લક્ષણો ગણાવે છે. પહેલું લક્ષણ છે નિત્યાનિત્ય વસ્તુ વિવેક. સાધકની દ્રઢ માન્યતા હોવી જોઈએ કે કેવળ પરમાત્મા જ સત્ય છે, નિત્ય છે અને બીજું બધું મિથ્યા છે, અનિત્ય છે. બીજું લક્ષણ છે વિરાગ, એટલે કે આ સંસારમાં અને મૃત્યુ પછી સ્વર્ગ વગેરે લોકોમાં કર્મોના ફળભોગની ઈચ્છાનો ત્યાગ. અને ત્રીજું લક્ષણ છે ષટ સંપત્તિની પ્રાપ્તિ. એ છ સંપત્તિ એટલે શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા અને સમાધાન. ચોથું અને છેલ્લું લક્ષણ છે મુમુક્ષત્વ, અર્થાત મોક્ષ પ્રાપ્તિની તીવ્ર ઝંખના. જો સાધકમાં આ બધા લક્ષણો હોય તો જ ક્ષત્રિય અને બ્રહ્મનિષ્ઠ ગુરુની સમીપ બેસવાનો એને અધિકાર મળે છે.